ભણ્યા જ છીએ. જુલ્સ લો, જુલ્સ લો કોને રિલેટેડ છે યાર? જુલ્સ લો કોઈ પૂછે તો એને તમારે કેવું હોય, ઓમનો નિયમ કેમ કહીએ આપણે, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, એવી રીતે જુલ્સ લો કેવું હોય તો આઈ સ્ક્વેર આર ટી એવું આપણે કહીએ. ક્લિયર? તો આ બધામાં તમે જોઈ શકો, અહીંયા જો અહીંયા રિયોસ્ટેટ, રિયોસ્ટેટ તો એમાં એનર્જી લોસ કેવો થતો હતો, વધી જતો હતો. તો પેલા આપણે બેઝિક અહીંથી શરૂઆત કરી હતી કે જે સ્પીડ કંટ્રોલ કરવા માટે જે એનર્જી લોસ થતો, કારણ કે જાજા બધા રેઝિસ્ટન્સ નો તમે ઉપયોગ કરો છો. આ મલ્ટીપલ યુનિટ કંટ્રોલ તમે જોઈ લ્યો, આ નીચે બધા રિયોસ્ટેટ, રિયોસ્ટેટ, રિયોસ્ટેટ એટલે એક અવરોધ જેની તમે કિંમત ફેરફાર કરી શકો. વેરિયેબલ અવરોધ, વેરિયેબલ નો અર્થ છે જેની કોઈ પણ એક ફિક્સ કિંમત ન હોય, ઈ એને કહેવાય વેરિયેબલ. તમે એને વેલ્યુને ચેન્જ કરી શકો એને કહેવાય રિયોસ્ટેટ. પણ છે તો રેઝિસ્ટન્સ જ છે ને, ગમે એ હોય છે તો રેઝિસ્ટન્સ જ, આ બધા રિયોસ્ટેટ જ છે. તો આમાં એનર્જી લોસ કેટલો થશે એ મેઇન આપણો કન્સર્ન હતો. આઈ સ્ક્વેર આર ટી એટલે એનર્જી જ થાય ને, જો પાવર એટલે આઈ સ્ક્વેર આર, એને મલ્ટીપ્લાય ટી, તો એક શું થયું, એનર્જી લોસની ફોર્મ્યુલા થઈ. અહીંયા પાછા રેઝિસ્ટન્સ આવી ગયા, ઓલું કંટ્રોલર લ્યો તો આમાં પાછા રેઝિસ્ટન્સ આવી ગયા. દેખાય છે ભાઈ બધાને? ધ્યાનથી સાંભળો છો, જોવો છો, આમાં ક્યાંય એવું નથી, તમને જોઈ દેખાય છે. આપણો યોક છે, ક્લિયર? આપણા પોલ છે, આ બધા પોલ છે. જેમ સિમ્પલ આપણું ડીસી જનરેટર હોય એ ડીસી જનરેટર જ વિચારો, ક્લિયર? આ બધા પોલ છે, એનએસ, એનએસ જેમ નામ આપવું એમ, એનએસ, એનએસ, બરાબર. આ આપણા પોલ્સ છે, આખું કન્સ્ટ્રક્શન જોઈ લ્યો નિરાતે. આની રચના આપણે કેવી રીતે કરી છે, બરાબર? આયન લખ્યો છે, આનું કન્સ્ટ્રક્શન કેવી રીતે કર્યું, આ વચ્ચે છે એ આપણું આર્મેચર છે, અને ચાર બ્રશ છે આર્મેચર ઉપર. ક્લિયર? નામ આપી દીધા છે, શું કામ, કારણ કે નામ આપશું તો જ ખબર પડશે હું ક્યાં બે બ્રશની વાત કરું છું. તો હવે તમે સિમ્પલ વસ્તુ સમજો, મોટરમાં આપણે ઇનપુટ ઇલેક્ટ્રિકલ આપી, આઉટપુટ મિકેનિકલ મળે. પણ આ કંટ્રોલર કેવું છે, આ કંટ્રોલર એક ટાઈપનું ઈએમએફ જનરેટિંગ ડિવાઇસ જેવું છે. મોટર તો આપણી અહીંયા છે, એટલે આ એક ઇલેક્ટ્રિકલ આઉટપુટ વાળું, એટલે આ વન ટાઈપ ઓફ જનરેટર કહી શકાય. આ જનરેટર નથી, મેં તમને કાલે જ કીધું હતું, એ કેવું છે, ડીસી ટ્રાન્સફોર્મર જેવું કામ કરે છે, બરાબર? ડીસી ટ્રાન્સફોર્મર જેવું આ કામ કરે છે. ડીસી ટ્રાન્સફોર્મર ક્યાંય આવતું નથી, પણ માની લઈએ કે ડીસી ટ્રાન્સફોર્મર આવતું હોત તો એ કરીને શું આપત આપણને, ડીસી વોલ્ટેજને સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન કરીને આપત સાદી ભાષામાં. તો આ આખું કંટ્રોલર જે છે, એ કંટ્રોલર બેઝિકલી આપણને શું આપે છે, તો કે આઉટપુટમાં આપણને કોન્સ્ટન્ટ કરંટ અને વેરિયેબલ વોલ્ટેજ સપ્લાય આપે છે. વેરિયેબલ સપ્લાય વોલ્ટેજ આપે છે. તો આ તો સ્પીડ કંટ્રોલનો પેલો વેલો મુદ્દો થઈ ગયો. ગમે તેમાં તમે મોટરની સ્પીડ કંટ્રોલ કરવા માટે, ઇન્ડક્શન મોટર હોય ડીસી મોટર હોય, બેમાં શું પેલી કંટ્રોલની મેથડ છે, બાય ચેન્જિંગ ધ સપ્લાય વોલ્ટેજ. સમજો છો વાતને? બાય ચેન્જિંગ ધ સપ્લાય વોલ્ટેજ. એસી મોટર હોય તો ભલે, બાય ચેન્જિંગ નંબર ઓફ પોલ્સ, આમાં તો પોલ્સ તમે ચેન્જ નહીં કરી શકો, ચેન્જિંગ સપ્લાય વોલ્ટેજ. તો અહીંયા આપણને વેરિયેબલ વોલ્ટેજ સપ્લાય મળી જ ગયો છે ઓલરેડી. હવે એની ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે કે અહીંયા હું કોન્સ્ટન્ટ વોલ્ટેજ સપ્લાય એને આપું છું. કોને આપું છું? એ અને બી બ્રશને. જો અહીંયા જાય છે ભાઈ, બધા ધ્યાન દેતા હશે એવું હું આશા રાખું છું. આ એ બ્રશ, આ સપ્લાયનો નેગેટિવ, આ બી બ્રશ. એ ને બી બ્રશને મેં કોન્સ્ટન્ટ સપ્લાય વોલ્ટેજ આપ્યા, અચળ, અચળ સપ્લાય વોલ્ટેજ આપ્યા છે ડીસી, બરાબર? ડીસી કંટ્રોલ ડીસી મોટરને જ કરવાની છે. ખબર કેમ પડે ડીસી મોટર છે? આપણે કીધું જ છે ડીસી સિરીઝ મોટરનો ઉપયોગ કરી છે ટ્રેક્શન મોટરમાં, અને ન હોય તો એ સિમ્બલ ઉપરથી ખબર પડી જાય.
આ મોટર ની બાજુમાં આવા રીતે બે રેક્ટેંગલ હોય, એ બ્રશ નો સિમ્બોલ હોય, તો બ્રશ તો ડીસી મોટરમાં જ હોય, બરાબર? ખબર પડે છે બધાને, બેઝિક ક્લિયર છે, સાંભળે છે બધા? જોઈ શકે છે બધા ઇઝીલી? ક્લિયર દેખાય છે બધાને? હાલ દેખાતું હશે અને સમજાતું હશે એવું આપણે ઇમેજિન કરી લઈ. હવે એ ને બી બ્રશ ને આપણે સપ્લાય વોલ્ટેજ આપો કોન્સ્ટન્ટ, એનું નામ છે E1. હવે ઈ એના લીધે કરંટ ફ્લો થશે I1. જો અહીંયા હું તમને એક સિમ્પલ લખીને બતાવું છું, આપણે સપ્લાય વોલ્ટેજ આપી છે કોન્સ્ટન્ટ E1, એના લીધે કરંટ ફ્લો થશે I1, એના લીધે ફ્લક્સ પ્રોડ્યુસ થશે ફાઈ વન, બરાબર? ફ્લક્સ નો સિમ્બોલ શું છે? આવી રીતે ફાઈ વન. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? હવે આ ફ્લક્સ કોની સાથે લિંક થશે? તમે જોઈ શકો આ ફ્લક્સ થી કોની સાથે લિંક થશે? તો સી ને ડી બ્રશ સાથે લિંક થશે. સી ને ડી બ્રશ સાથે ઈ લિંક થશે. તો આના લીધે આપણને શું મળશે? કોન્સ્ટન્ટ કરંટ અને વેરિયેબલ સપ્લાય વોલ્ટેજ. તો આ વસ્તુ કેટલી સરસ થઈ ગઈ. કોન્સ્ટન્ટ તમારો કરંટ હોય ને, તમે સિમ્પલ આવી રીતે ગ્રાફ દોરો, કોન્સ્ટન્ટ કરંટ હોય, અચળ કરંટ, ક્લિયર? જો આવી રીતે આમ, તો એક્સેલરેશન, ટ્રેક્ટિવ એફર્ટ, આ તમને એકદમ કહેવાય ને કે સ્ટાર્ટિંગમાં ટ્રેક્ટિવ એફર્ટ એ તમારી જોરદાર હોય અને એક્સેલરેશન તમારું જોરદાર થાય એના લીધે, અને એકદમ યુનિફોર્મ ને સ્મૂધ એક્સેલરેશન થશે. કરંટ કોન્સ્ટન્ટ હશે ને તો આ ક્લિયર, એટલે એકદમ સ્મૂધ ડ્રાઈવ ઓપરેશન થશે. તમારી ડ્રાઈવે ક્યારે સ્પીડ તમારી મેક્સિમમ અચીવ કરી લીધી એ આઈડિયા પણ નહીં આવે. તો મેં ઘણી વાર તમને કીધું છે, કાલે પણ કીધું હતું, ટ્રાન્સફોર્મરની બે સાઈડ પાવર કેવો હોય કોન્સ્ટન્ટ, હું અહીંયા લખું છું E1 I1, પછી ઇઝ ઇક્વલ ટુ શું થાય? VI. તો પ્રાઇમરી સાઈડ બરાબર સેકન્ડરી સાઈડ, એટલે આમાં બે સાઈડ છે ને. આ આ સાઈડથી આપણે ઇનપુટ આપીએ છીએ, બરાબર? અહીં લખી નાખું છું ઇનપુટ. આ સાઈડથી આપણે આઉટપુટ લઈએ છીએ, સી ને ડી બ્રશમાંથી આપણે આઉટપુટ લઈએ છીએ, એ ને બી બ્રશમાંથી તમે ઇનપુટ આપો છો. ફિગરમાં જ બધાને દેખાય છે, એકદમ ક્લિયર છે, ક્લિયર? ઇઝી. હવે કરંટ I1 ના કારણે ફ્લક્સ પ્રોડ્યુસ થશે એ બી એક્સિસમાં, એને પ્રાઇમરી ફ્લક્સ કહેશું. એના કારણે આ જે EMF ઇન્ડ્યુસ થશે E2, એટલે ફ્લક્સ ફાઈવન ના કારણે EMF ક્યુ ઇન્ડ્યુસ થયું? આઉટપુટ EMF ઇન્ડ્યુસ થયું E2. તમને એમ થાય કે કેમ કે E2 EMF ઇન્ડ્યુસ થાય? તો આપણો નિયમ જ છે, જ્યારે જ્યારે કોઈ પણ ફ્લક્સને કટ કરે કંડક્ટર્સ, તો એની અંદર EMF પ્રોડ્યુસ થશે. તો ઈ EMF ના કારણે CD બ્રશમાં, બરાબર, આ CD હોરિઝોન્ટલ એટલે કે X-axis, બરાબર, X-axis ને સિમેટ્રિકલ જે તમને દેખાતું ઈ હોરિઝોન્ટલ કહેવાય. તો સી ને ડી અહીંયા તમને દેખાય છે, આડું છે, દેશી ભાષામાં સાંભળવું હોય તો આડું. તો સી ને ડી માં EMF પ્રોડ્યુસ થશે E2, એમાં પણ કરંટ ફ્લો થશે I2, અહીંયા દેખાડો જ છે, બરાબર ને? અને I2 ઓરસ્ટેડના નિયમ પ્રમાણે કરંટ ફ્લો થતો હોય તેની આજુબાજુ શું હોય? એટલે ફ્લક્સ પણ આવી જશે ∅2. અહીં સુધી આપણે જોયું તો બધાને ક્લિયર છે, કમ્પ્લીટ? હવે ફ્લક્સ ∅2 છે, હવે સમજવાનું છે સાચું. તમે કોન્સ્ટન્ટ સપ્લાય વોલ્ટેજ આપ્યો E1, કરંટ ફ્લો થયો I1, ફ્લક્સ પ્રોડ્યુસ થયું ∅1.
ઈ ફ્લક્સના કારણે ઈએમએફ પ્રોડ્યુસ થયું, ઈ ટુ આઉટપુટમાં કરંટ ફ્લો થયો આઈ ટુ, અને ફ્લક્સ પ્રોડ્યુસ થયું ફાઈ ટુ. અને કરંટ ફ્લો થશે એટલે ફ્લક્સ પ્રોડ્યુસ થશે. હવે જેવી રીતે ફાઈ વન ફ્લક્સના કારણે આ સાઈડમાં તમને ઈએમએફ ઈ ટુ મળ્યું, એવી રીતે ફાઈ ટુ ફ્લક્સના કારણે જે આપણે અહીંથી કોન્સ્ટન્ટ આપતા હતા એના કંડક્ટર સાથે લિંક થઈને પણ એક ઈએમએફ પ્રોડ્યુસ થાય. ક્લિયર? આ એક બેક ઈએમએફ જેવું હશે, બેકવર્ડ ડાયરેક્શનમાં, વિરુદ્ધ દિશામાં. જે સપ્લાય વોલ્ટેજ ઇવન આપ્યો હોય એની વિરુદ્ધ દિશામાં એક ઈએમએફ પ્રોડ્યુસ થશે. એને આપણે કંઈક નામ આપી દો, V1 આપી દો. E1 છે એ આપણે આપ્યા છે વોલ્ટેજ, એની વિરુદ્ધ દિશામાં એક વોલ્ટેજ પ્રોડ્યુસ થશે V1. કેવી રીતે? સી ડી બ્રશ નું ફ્લક્સ, સી અને ડી એક્સિસ માંથી જે ફ્લક્સ પ્રોડ્યુસ થતું હતું ફાઈ ટુ, એ આપણા એ ને બી બ્રશ સાથે લિંક થશે અને એમાં ટર્મિનલ વોલ્ટેજ V1 ઉત્પન્ન થશે. આટલો ખ્યાલ આવી ગયો છે? ક્લિયર? આટલું બધાને ક્લિયર હોય તો આપણે આગળ વધી હવે શું થશે એના માટે. ક્લિયર? નેક્સ્ટ ફિગર ઉપર આપણે આગળ વધી. અહીં સુધી બધાને ક્લિયર? જો અહીંયા દેખાયડું જ છે ફિગરમાં પણ તમે જોઈ શકો છો. એ ને બી બ્રશને આપણે સપ્લાય આપ્યો, ફ્લક્સ પ્રોડ્યુસ થયું. તો સી ને ડી, સોરી અહીંયા નામ ભલે થોડાક ફરી ગયા, પણ હોરિઝોન્ટલ એક્સિસ વાળા બ્રશ છે. હવે એમાંથી પણ ફ્લક્સ પ્રોડ્યુસ થશે, એની સાથે લિંક થશે. આઈ વન ફ્લો થયો એટલે શું થયું? જો ફ્લક્સ પ્રોડ્યુસ થયું, ફ્લક્સ પ્રોડ્યુસ થયું એટલે આડા હોરિઝોન્ટલ એક્સિસ ઉપર બ્રશ છે એની સાથે પણ લિંક થયું. બધા જોઈ શકે છે આરામથી. એના કારણે કરંટ આઈ ટુ આપણને મળ્યો, બરાબર. આ નીચે આ હોરિઝોન્ટલ એક્સિસના જે બ્રશ છે, આ વર્ટિકલ એક્સિસના બ્રશ કહેવાય, ઊભા એ અને બી, અને આ સી ને ડી, આમાંથી આપણને કરંટ મળે છે. હવે એ આ ફિગરમાં તમને દેખાય છે, નીચેની સૌથી નીચેની ફિગરમાં તમને દેખાશે. આ ફ્લક્સ એની સાથે લિંક થયું એટલે આપણને મળે છે આઈ ટુ કરંટ. ક્લિયર? ફ્લક્સ કેમ લિંક થાય છે એ તો તમે જોઈ જ શકો છો ફિગરમાંથી, કારણ કે ઉપર યોક છે ને. આ શું થઈ ગયું? આખો મેગ્નેટિક પાથ છે છોકરાઓ. આ શું છે? આખે આખો યોક છે. હવે યોક કેવો હોય? સળંગ હોય, બરાબર. આવી રીતે હોય ને યોક, એનએસ એનએસ. તો એક નું ફ્લક્સ, એ બી નું ફ્લક્સ સીડી સાથે લિંક થાય, સીડી નું ફ્લક્સ એ બી સાથે લિંક થાય, એવી રીતે થશે. તો આપણે સાદા સૂત્ર પ્રમાણે આપણે એ લખી શકી, ઈ ટુ બાય ઈ વન ટ્રાન્સફોર્મરમાં આપણે કેમ લખતા, બરાબર કે બરાબર I1 ડિવાઈડ બાય I2. આટલું ક્લિયર. હવે ઈ ટુ બાય ઈ વન બરાબર કે છે, અને I1 બાય I2 બરાબર ઈ પણ કે થાય છે. તો આપણે આવી રીતે લખી શકીએ, ઈ ટુ બરાબર કે આઈ ટુ, બરાબર, સોરી ઈ વન બરાબર કે આઈ ટુ, ભૂલ થઈ, સોરી ઈ વન બરાબર કે આઈ ટુ. કારણ કે ઈએમએફ વન માં ઇન્ડ્યુસ કેના લીધે થાય છે? આઈ ટુ કરંટના લીધે. અને ઈ ટુ બરાબર કે I1, આવું થઈ જશે. હવે તમને આ ફિગરમાં મેં દેખાડ્યું જ છે, આ ઈ ટુ ઈએમએફ કોના લીધે પ્રોડ્યુસ થયું? I1 કરંટના કારણે અને એના ફ્લક્સના કારણે, આના કારણે ઈ ટુ પ્રોડ્યુસ થયું. તો ઈ વન બરાબર કેટલું થશે? ઈ વન ઇઝ ઇક્વલ ટુ કે I1, આવી રીતે થશે. કે શું છે? કોન્સ્ટન્ટ આપણને ખબર જ છે, એ તો ઓના ઉપર ડિપેન્ડ કરે, ટર્ન્સ ઉપર, મશીનના કન્સ્ટ્રક્શન ઉપર. હવે જ્યારે ઈ વન કોન્સ્ટન્ટ હશે, સમજો વાતને, બહુ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે આ.
જ્યારે તમારા આ સપ્લાય વોલ્ટેજ ઇવન કોન્સ્ટન્ટ હોય તો તમારો આ કરંટ આઈ ટુ પણ કોન્સ્ટન્ટ હોય, આટલી ખબર પડી? ઇવન કોન્સ્ટન્ટ હોય તો તમારો કરંટ આઈ ટુ પણ કોન્સ્ટન્ટ જ આવશે ને, ફરજિયાત બાય ડિફોલ્ટ. એટલે આમાં તમારે કઈ લોડ રેઝિસ્ટન્સ ચેન્જ થશે તો પણ આઈ ટુ કેવો રહેશે? કોન્સ્ટન્ટ જ રહેશે. આઈ ટુ કોન્સ્ટન્ટ રહેશે પણ એના એક્રોસમાં વોલ્ટેજ છે એ ચેન્જ થઈ જાય. એટલે આ ઈ ટુ છે ને, આ તમે મોટર ઉપર જેમ 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 લોડ વધારતા જશો એમ કરંટ તો કોન્સ્ટન્ટ જ રહેશે, કારણ કે એનો સપ્લાય કોન્સ્ટન્ટ છે. પણ એના આના એક્રોસમાં જે વોલ્ટેજ હોય એ વોલ્ટેજ કેવા થઈ જશે? વેરિયેબલ થઈ જશે, એ ચેન્જ થઈ જશે. અને તમને સિમ્પલ વસ્તુ છે ને, બે અવરોધ સિરીઝમાં જોડ્યા હોય તો ડ્રોપ કેટલો થાય? આઈઆર વન આઈઆર ટુ, હવે ત્રીજો જોડો, ત્રીજો એક લોડ જોડી દીધો હજી એક આપણે, તો એના એક્રોસમાં પાછા હજી એક વોલ્ટેજ ડ્રોપ થઈ જાય ને છોકરો, આટલી બધાને ખબર પડે છે? કેટલી બધાને ખબર પડતી હશે? કરંટ તો સેમ જ છે સિરીઝમાં, તમને ખબર છે. ક્લિયર? આ એક રેઝિસ્ટન્સ હોય, આ બીજો રેઝિસ્ટન્સ હોય, આ ત્રીજો રેઝિસ્ટન્સ હોય. પેલા બે જ રેઝિસ્ટન્સ હતા, આ ત્રીજો હમણાં આપણે જોયડો. તો ત્રણેયમાંથી કરંટ તો કોન્સ્ટન્ટ સેમ જ આવે છે ને, સમજો વાતને. ત્રણેયના એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ અલગ અલગ હોય, આઈઆર વન આઈઆર ટુ આઈઆર થ્રી. એટલા માટે આપણો ઇવન છે એ કોન્સ્ટન્ટ છે. આ સાઈડથી તમે સપ્લાય વોલ્ટેજ આપો એ કોન્સ્ટન્ટ છે, આઉટપુટ કરંટ તમારો કોન્સ્ટન્ટ છે. પણ તમે જો અહીંયા લોડ ચેન્જ કરશો તો કરંટ અચળ જ રહેશે, વોલ્ટેજ છે એ ચેન્જ થઈ જશે. આ ક્લિયર? આ ખ્યાલ આવ્યો? એટલે મેટાડાઇન કંટ્રોલર કન્વર્ટર કેવું છે, જો કે એ ને બી ના બ્રશના એક્રોસમાં એ જનરેટર તરીકે કાર્ય કરશે. સોરી, એ ને બી માં, આ એ ને બી બ્રશ છે એમાં એ મોટર તરીકે કાર્ય કરશે, કારણ કે તમે જો કોન્સ્ટન્ટ સપ્લાય આપો, ઇનપુટ ઇલેક્ટ્રિકલ આઉટપુટ મિકેનિકલ, તો એ શું થાય? એ શું થઈ જાય? મોટર થઈ જાય. અને સી ડી એક્રોસમાં એ કેવી રીતે કાર્ય કરશે? આ સી ને ડી ના એક્રોસમાં ગોળ ગોળ ફરે છે, એટલે ઇનપુટ મિકેનિકલ આઉટપુટ ઇલેક્ટ્રિકલ. એટલે એ ને બી ના એક્રોસમાં આપણું મેટાડાઇન કન્વર્ટર જનરેટરની જેમ કામ કરે, અને સી ને ડી ના એક્રોસમાં એ સી ને ડી ના એક્રોસમાં જનરેટર તરીકે કાર્ય કરે, અને એ ને બી ના એક્રોસમાં એઝ અ મોટર કાર્ય કરશે. તો આના કારણે એ આપણને શું આપશે? આઉટપુટમાં ડીસી વોલ્ટેજ. એના કારણે આપણને શું આપશે? ડીસી વોલ્ટેજ, વેરિયેબલ ડીસી વોલ્ટેજ, કોન્સ્ટન્ટ કરંટ, વેરિયેબલ ડીસી વોલ્ટેજ એક્રોસ લોડ. એટલે આ એનો લોડ થઈ જાય. આપણી આ મોટર છે, ટ્રેક્શન મોટર, એ જ લોડ છે આના માટે. તો ઇઝી, બધાને ક્લિયર છે? તો ડીસી મોટર કેવી મોટર હોય? એમાં ટ્રેક્ટિવ એફર્ટ છે ને અલગ અલગ હોય. આપણે જોઈએ હતી ને એક્સેલરેશનની ટ્રેક્ટિવ એફર્ટ અલગ. ટ્રેક્ટિવ એફર્ટ એટલે બળ એક પ્રકારનું, જે ટ્રેન આપણી આગળ દિશામાં ચાલે છે એમાં મદદરૂપ બને એવું બળ, ટ્રેક્ટિવ એફર્ટ. એક્સેલરેશન, સ્ટાર્ટિંગ એક્સેલરેશન માટે અલગ ટ્રેક્ટિવ એફર્ટ જોઈ. પછી કોન્સ્ટન્ટ સ્પીડે ટાઈમે, કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર આપણી રન કરતી હોય ટ્રેન, ત્યારે પણ અલગ ટ્રેક્ટિવ એફર્ટ જોઈ. એટલે બધી ટાઈપમાં ટ્રેક્ટિવ એફર્ટ અલગ અલગ જોઈએ. બ્રેકિંગમાં ટ્રેક્ટિવ એફર્ટ નહીં જોઈએ, યાદ રાખજો. બરાબર, બ્રેક મારવામાં ટ્રેક્ટિવ, આપણે ટ્રેનને આગળ વધારવામાં જે બળ આપવામાં આવે ને એને ટ્રેક્ટિવ એફર્ટ કહેવાય. ઊભા રાખવામાં જે બળ આપવામાં આવે ને ટ્રેક્ટિવ એફર્ટ ન કહેવાય, એ એક રિટાર્ડેશન છે. તો અચળ ગતિએ ચલાવવા માટે આ બધું કેવું છે? કોસ્ટિંગમાં પણ નહીં આવે ટ્રેક્ટિવ એફર્ટ. ટ્રેક્ટિવ એફર્ટ સ્ટાર્ટિંગમાં આપણી ટ્રેન એક્સેલરેટ કરવામાં, એર રેઝિસ્ટન્સને ઓવરકમ કરવામાં, અને ઢાળ
આટલામાં જ તમારે બળ વધારવું પડે ને, બીજે ક્યાં તમારે ક્યાં બળ આપવાનું છે? તો આવી જ્યારે ટ્રેક્ટિવ એફર્ટ જોતી હોય ને, ત્યારે આપણે કરંટ કેવો હોવો જોઈએ? ફરજિયાત કરંટ કોન્સ્ટન્ટ હોવો જોઈએ, કોન્સ્ટન્ટ કરંટ હોવો જોઈએ. તો આપણે એના કારણે સ્પીડે કોન્સ્ટન્ટ રહે, અને ક્લિયર, સ્પીડ પણ કોન્સ્ટન્ટ રહે અને એક્સેલરેશન પણ યુનિફોર્મ એકદમ કોન્સ્ટન્ટ ગતિથી વધતું હોય. એટલે એના કારણે મેટાડાઇનનું કંટ્રોલ આઉટપુટ આવવું જરૂરી છે, કે વેરિયેબલ વોલ્ટેજ આપણને મળતા રહે. એના માટે આપણે એક ટાઈપનું વાઇન્ડિંગ યુઝ કરશું, એને કહેવાય વેરિએટર વાઇન્ડિંગ. ક્લિયર? જો અહીંયા તમને દેખાય છે વેરિએટર વાઇન્ડિંગ, વેરિયેબલ આઉટપુટ વોલ્ટેજ મળે એના માટે આપણે આ વેરિએટર વાઇન્ડિંગનો ઉપયોગ કરશું. કયા બ્રશના એક્રોસમાં? સી ને ડી બ્રશ છે. જો આ ડી, આ સી, અહીંયા આપણે એક વેરિયેબલ વેરિએટર વાઇન્ડિંગ યુઝ કરશું. આરામથી સમજાઈ જશે, ધ્યાન દેતા રહેજો. ભલે એક જ ટોપિક થાય, આવડવું જોઈએ. ઇન ઓર્ડર ટુ કીપ આપણે આ ઇવન કોન્સ્ટન્ટ રાખવા માટે આ એ ને બી ને એક્રોસમાં, જો આ કોન્સ્ટન્ટ, આ એ ને બી બ્રશ છે મારા, ધ્યાન દેજો બધાય, ઉઈ ગયા હોય તો અત્યારે ઉઠી જજો. આ એ ને બી ના એક્રોસમાં મારે કોન્સ્ટન્ટ વોલ્ટેજ દેવો હોય, બરાબર? કોન્સ્ટન્ટ વોલ્ટેજ અહીંથી આવે જ છે, પ્લસ તમે જોવો છો આ પ્લસ આવે છે, પણ વચ્ચે એક રેગ્યુલેટર રાખી દીધું છે, એ કોન્સ્ટન્ટ વોલ્ટેજ પ્રોવાઈડ કરશે. જો આ તમને દેખાય છે, ઈ એને બી ના બ્રશ ના એક્રોસમાં જ છે. જો આ એ અને બી એની સાપેક્ષમાં જ જોડેલું છે આખું રેગ્યુલેટર. જો આ પ્લસ છેડો અને આમાંથી બી માં માઇનસ છેડો જોડી દીધું, તો આ રેગ્યુલેટરનું કામ શું છે? આપણે આ રેગ્યુલેટર આપણને સતત કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપશે. ઇવન જે ઇવન મળતા હતા ને, એ આપણને આના મદદથી મળશે. તો જો હમણાં વર્કિંગ પૂરું પાંચ મિનિટમાં, હવે ફ્લક્સ પ્રોડ્યુસ થશે ફાઈ ટુ, એ તો આ સી ને ડી માં પ્રોડ્યુસ થશે. ફાઈ ટુ ફ્લક્સ છે, એ ફાઈ વન ફ્લક્સ ના કારણે સી ને ડી બ્રશમાં ફાઈ ટુ ફ્લક્સ પ્રોડ્યુસ થશે. એના બે પાર્ટ છે, ક્યાં ક્યાં? હવે એક આઈ વન કરંટ ફ્લો થતો હોય છે, એના કારણે ફ્લક્સ પ્રોડ્યુસ થશે ફાઈ ટુ, અને એક આ વેરિએટર વાઇન્ડિંગ છે ને, એના કારણે પણ થોડુંક ફ્લક્સ પ્રોડ્યુસ થશે. હવે જ્યારે વેરિએટર વાઇન્ડિંગ ફ્લક્સ પ્રોડ્યુસ કરશે ને, આ વેરિએટર વાઇન્ડિંગ જે ફ્લક્સ પ્રોડ્યુસ કરશે, કારણ કે એ કોઇલ જ છે, તમે જુઓ તો એ ફ્લક્સ પ્રોડ્યુસ કરશે ને, એ વધારે હશે. આઈ વન જે ફ્લક્સ પ્રોડ્યુસ કરતું હશે ને, એના કરતા વધારે હશે. એટલે આઈ ટુ કરંટ ફ્લો થયો અહીંથી, આઈ ટુ કરંટ ફ્લો થશે ને, હવે એનું ફ્લક્સ હશે ને કેવું થઈ જશે? ઓછું થઈ જશે, કારણ કે આ વેરિએટર વાઇન્ડિંગ રાખ્યું જ છે એના માટે. આ આઈ ટુ ફ્લક્સ પ્રોડ્યુસ કરતું હતું, એના કારણે આ એ ને બી માં ફ્લક્સ ઇન્ડ્યુસ થઈને આમાં એક ઈએમએફ પ્રોડ્યુસ થતું હતું, એ પાછું વિરુદ્ધ દિશામાં હતું, કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપતા હતા એની ઓપોઝિટ ડાયરેક્શનમાં હતું. તો આઈ ટુ નું ફ્લક્સ ફાઈ ટુ ઘટાડવા માટે, આઈ ટુ ના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ડેવલપ થાય છે, ફ્લક્સ ફાઈ ટુ, એને કાઢવા માટે, એને રિડ્યુસ કરવા માટે આપણે શું રાખ્યું? વેરિએટર વાઇન્ડિંગ. ઇઝી, ખ્યાલ આવી ગયો? એટલે વેરિએટર વાઇન્ડિંગ છે એ ઓટોમેટિકલી ફ્લક્સ ફાઈ ટુ છે જે આઈ ટુ કરંટ ના કારણે ઉત્પન્ન થતું હતું, એને કેવું કરી નાખશે ખબર છે? નિયરલી અબાઉટ ઝીરો, કારણ કે ફાઈ ટુ ફ્લક્સ ની આપણને કઈ જરૂર જ નથી. ફાઈ ટુ જે ફ્લક્સ પ્રોડ્યુસ થશે એની કઈ રિક્વાયરમેન્ટ જ નથી. આપણે તો વોલ્ટેજ અને કોન્સ્ટન્ટ કરંટ જોઈએ, એના ફ્લક્સ ની રિક્વાયરમેન્ટ નથી આપણે. સમજો વાતને.
ઓલમોસ્ટ કેવું કરી નાખશે, ઝીરો, કારણ કે આખું વેરીએટર વાઇન્ડિંગ રાખ્યું જ છે એના માટે. હવે આના કારણે શું થશે, આઉટપુટ મેટાડાઇન કન્વર્ટરનું આઉટપુટ શું થઈ જશે, ઝીરો થઈ જશે. મેટાડાઇન કન્વર્ટરનું આઉટપુટ ઝીરો થઈ જાય એટલે શું થશે, સ્પીડ વધી જશે. એક હારે સ્પીડ કેવી થઈ જશે, એકદમ ઇન્ક્રીઝ થઈ જશે. એટલે કારણ કે 2 kmf તો છે નહીં, એટલે સ્પીડ શું થઈ ગઈ, ઇન્ક્રીઝ થઈ ગઈ. અહીંથી તમે કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપતા હોય, એની વિરુદ્ધ દિશામાં કઈ ઇએમએફ આવ્યું નહીં, તો હવે શું થયું, મોજ આવી ગઈ ને. તો અહીંયા સતત કોન્સ્ટન્ટ કરંટ મળતો રહેશે મસ્ત. હવે બેક ઇએમએફ જો પ્રોડ્યુસ થશે ટ્રેક્શન મોટરની અંદર મેટાડાઇન કન્વર્ટરની મદદથી, તો આ ઇનપુટ કરંટ છે I1, એ આપણો ઇનપુટ કરંટ છે અહીંયા I1, એ ત્યારે જ ચેન્જ થશે જો આપણો આ I2 ચેન્જ થશે. પણ I2 તો આપણો કોન્સ્ટન્ટ છે. તો જુઓ બધું ભાઈ અહીંયા લખેલું જ છે, કોન્સ્ટન્ટ કરંટ વેરિયેબલ વોલ્ટેજ. પણ I2 તો કોઈ દી ચેન્જ થવાનો નથી, I2 ક્યારે ચેન્જ થવાનો નથી. તો જ્યાં સુધી આ મેટાડાઇન કન્વર્ટરને મિકેનિકલ પાવર મળતો રહેશે ડ્રાઈવ કરવા માટે, બરાબર, એને ગોળ ફેરવવા માટે મિકેનિકલ પાવર મળતો રહેશે એને, આ મેટાડાઇન કન્વર્ટરને આપણે ફેરવવા માટે મિકેનિકલ પાવરની જરૂર પડે. અને આ રેગ્યુલેટર છે એ વોલ્ટેજ છે, કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપશે, એનું કામ જ એ છે. આપણે એ બી ના એક્રોસમાં અહીંયા જોડી દીધું છે, એ કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપી દેશે. આ ક્લિયર? હવે એ રેગ્યુલેટર છે, તમારે જો આઉટપુટ I2 કરંટ છે કોન્સ્ટન્ટ કરંટ એ ઘટાડવો હોય, તો તમે આ રેગ્યુલેટરની મદદથી કોન્સ્ટન્ટ કરંટ I2 છે એને તમે ઘટાડી વધારી શકશો, બરાબર, ઘટાડી પણ શકશો અને વધારી પણ શકશો. કોની મદદથી? આ રેગ્યુલેટરની મદદથી. ક્લિયર? ઓટોમેટિક I1 કરંટ જો ઓછો થઈ ગયા છે તો એનું ફ્લક્સ ઓછું હોય છે, અને ફ્લક્સ ઓછું હોય છે તો આ આપણો કોન્સ્ટન્ટ કરંટ I2 છે એ પણ ઓછો થઈ જશે. તો જો આ કેટલું ઈઝી થઈ ગયું, ખાલી કરંટને કંટ્રોલ કરીને, વોલ્ટેજને કંટ્રોલ કરીને તમારે સિમ્પલી કરંટ વોલ્ટેજને કંટ્રોલ કરીને તમારે આઉટપુટ છે, આઉટપુટનો કરંટ છે એ તમારે કંટ્રોલ થઈ જાય છે, તો એમાં કાંઈ એનર્જી લોસ નથી થતો, સમજજો. આ ક્લિયર? તમને એમ થતું હોય છે આ રેગ્યુલેટરમાં લોસ થતો હોય તો, ના, એમાં નહીં થાય. ક્લિયર? કારણ કે ઈ એક્સાઇટેશન ઉપર વર્ક કરે, રેગ્યુલેટર હોય ને એ એક્સાઇટેશન ઉપર વર્ક કરે. રેગ્યુલેટર એટલે આ પંખાનું રેગ્યુલેટર નથી, આપણે ઘરે વોલ્ટેજ સ્ટેબિલાઈઝર હોય ને એ એક જાતનું રેગ્યુલેટર કહેવાય. રેગ્યુલેટરનો મિનિંગ શું થાય, રેગ્યુલેશન, કે મેન્ટેન થવું જોઈએ. કેટલું મેન્ટેન કરાવવું એ આપણી ઉપર છે. આ ખ્યાલ આવી ગયો? હવે ઇનપુટમાં ક્યારે અનબેલેન્સ આવશે તો પણ આઉટપુટ આપણું કેવું હોય છે, વ્યવસ્થિત કોન્સ્ટન્ટ જ રહેશે. શું કામ? કારણ કે આ વેરિએટર વાઇન્ડિંગ છે ને એ અનબેલેન્સ ઇનપુટને પણ સંભાળી લેશે, આ વેરિએટર વાઇન્ડિંગ છે એને સંભાળી લેશે. આ ખ્યાલ આવી ગયો? ઇઝી. હવે અહીંયા એક જો વેરિએટર વાઇન્ડિંગ અરે શન્ટ મોટર એ લગાડેલી છે, બરાબર, ડીસી એક્સાઇટર અને શન્ટ મોટર આ શેના માટે લગાડી, આ પ્રશ્ન થવો જોઈએ. આ શેના માટે લગાડેલી છે, જે લોસિસ છે એની ભરપાઈ કરવા માટે આને લગાડેલી છે, જે લોસિસ છે એની ભરપાઈ કરવા માટે આપણે આ ડ્રાઈવ એક્સાઇટર મશીન છે એ લગાડ્યું છે, કે આમાં હજી કઈ લોસિસ જો થતા હોય તો એને કમ્પેન્સેટ કરવા માટે આ લગાડ્યું છે. તો આનો આ વચમાં તમને જે લાઈન દેખાડે છે એ લાઈન છે ની છે, એ લાઈન એની છે કે એક જ શાફ્ટ ઉપર આ ત્રણેય અડાડેલા છે, એટલે એક શાફ્ટ ફરશે ને ત્યારે આ મેટાડાઇન કંટ્રોલરનું આર્મેચર પણ ફરશે, આનું પણ
આર્મેચર ફરશે, આનું પણ આર્મેચર ફરશે, ત્રણેયના રોટર એક જ શાફ્ટ ઉપર છે એટલે ત્રણેય એક સાથે ફરશે. એટલા માટે આ આડી લાઈન તમને કરીને બતાવેલી છે કે ત્રણેય કપલ્ડ છે. તો છેલ્લું કન્ક્લુઝન આપણું શું નીકળ્યું? આપણે શું જોયું અત્યાર સુધીમાં? એક લાઈનમાં આપણે કેવું હોય તો લોડ કોન્સ્ટન્ટ છે, બરાબર, ઇવન કોન્સ્ટન્ટ છે. અહીંથી તમે સપ્લાય વોલ્ટેજ આપ્યા, ઇવન કોન્સ્ટન્ટ છે. છેલ્લું વાક્ય શું નીકળે આમાં કન્ક્લુઝન? જો લોડ કોન્સ્ટન્ટ રહેશે તો આપણા આ ઇવન આપ્યા ઈ પણ કોન્સ્ટન્ટ રહેશે, એના કારણે આ ઈ ટુ પ્રોડ્યુસ થશે, ઈએમએફ ઈ ટુ અહીંયા સી ને ડી ના એક્રોસમાં, ઈ પણ કોન્સ્ટન્ટ રહેશે, એના કારણે આઈ વન પણ કોન્સ્ટન્ટ રહેશે. આવું નક્કી થયું. માની લ્યો કે લોડ ચેન્જ કરી નાખ્યો, લોડ ચેન્જ કરો તો શું થાય? આ ઈ ટુ છે ઈ ચેન્જ થશે, ઈ ટુ ચેન્જ થશે તો આ કરંટ હતો એમાં ફ્લક્સ પ્રોડ્યુસ થશે. હવે ઈ ફ્લક્સ છે ઈ જે વોલ્ટેજ એપ્લાઇડ વોલ્ટેજ છે એને વિરુદ્ધમાં એક ઈએમએફ ઉત્પન્ન કરશે, એટલે ઈવન પણ ચેન્જ થઈ જશે. ઈવન ચેન્જ થશે તો ઈવન ના કારણે તો આઈ વન કરંટ ફ્લો થતો હતો, ઈ પણ ચેન્જ થશે. તો અલ્ટિમેટલી જો લોડ કોન્સ્ટન્ટ છે તો ઈવન ઈ ટુ ને આઈ વન કોન્સ્ટન્ટ રહેશે. હવે લોડ જો ઇન્ક્રીઝ કરો છો, હવે લોડ ને તમે જો ઇન્ક્રીઝ કરો છો તો કન્વર્ટર સેટ, ક્લિયર, આ તમને દેખાય છે રેગ્યુલેટર, આખો કન્વર્ટર સેટ કહેવાય, એના કારણે ઈ ટુ અને આઈ વન છે એ ઇન્ક્રીઝ થઈ જશે. કારણ કે માણસો તો ટ્રેનમાં ચડતા જ હોય ને, લોડ એની ઉપર ઇન્ક્રીઝ થતો હોય, તો ઈ ટુ ને આઈ વન છે એ એડજસ્ટ કરી લેશે લોડને, બરાબર. આ ઈ ટુ રેગ્યુલેટર વાઇન્ડિંગની મદદથી ચેન્જ થશે, અને આઈ ટુ છે ને આઈ વન છે એ આ વેરિએટર વાઇન્ડિંગની મદદથી કમ્પેન્સેટ કરીને અચળ આઈ ટુ કોન્સ્ટન્ટ કરંટ આપણને મળતો રહેશે. આ ક્લિયર, ઇઝી? હવે આ મેટાડાઇન કન્વર્ટરનો ઉપયોગ કરો છો ને, એના કારણે આપણે રીજનરેટિવ બ્રેકિંગનો ઉપયોગ એના લીધે જ થાય છે, બરાબર. રીજનરેટિવ બ્રેકિંગ ટ્રેક્શન મોટરનું આપણે કરી શકાય. ફિલ્ડ વાઇન્ડિંગને તમે ખાલી રિવર્સ કરો, ટ્રેક્શન મોટરની ફિલ્ડ વાઇન્ડિંગને તમે રિવર્સ કરો એટલે આર્મેચર તો ઓમે ફરે છે, બરાબર. તો એના કારણે તમે રીજનરેટિવ બ્રેકિંગ પણ કરી શકશો. રીજનરેટિવ બ્રેકિંગમાં કાંઈ નથી કરવાનું, ક્લિયર. રીજનરેટિવ બ્રેકિંગમાં કાંઈ નથી કરવાનું. રીજનરેટિવ બ્રેકિંગ એટલે શું? જ્યારે ટ્રેન આપણી કોસ્ટિંગના સમયમાં ચાલતી હોય ત્યારે એ આપણને ઈએમએફ પ્રોડ્યુસ કરીને આપે. તો ઈએમએફ ઈ ટુ ની ડાયરેક્શન ને આઈ ટુ ની ડાયરેક્શન તમે ચેન્જ કરી નાખો એટલે આ મોટર છે એ ફરવા માંડે, મોટર ફરવા માંડે અને આપણને જનરેટ કરીને આપવા માંડે. અને આઉટપુટમાં આપણે કેટલા વોલ્ટેજ જોતા છે એ રેગ્યુલેટર ઉપરથી નક્કી થઈ જાય કે આટલું રેગ્યુલેશન આપણે મેન્ટેન રાખવાનું છે. રેગ્યુલેશન એટલે શું થાય? કે કાંઈ પણ થઈ જાય એ એટલા વોલ્ટેજ તો આપશે, એને કહેવાય રેગ્યુલેશન. આપણે એસી કા કોઈ પણ ઇલેક્ટ્રિકલની અંદર ઇમ્પોર્ટન્ટ મશીન હોય તો અહીંયા આપણે એક સ્ટેબિલાઇઝર રાખી, એ સ્ટેબિલાઇઝરનું વર્ક શું છે? ગમે એમ કરીને 230 મેન્ટેન રાખશે, વીજળી પડે, કાંઈ પણ થાય, ડીમ વોલ્ટેજ થઈ જાય, બરાબર. 120-130 વોલ્ટે ડીમ વોલ્ટેજ જેટલા થઈ જાય ને તો એ આપણને તો 230 જ આપશે, ક્લિયર. તો કદાચ વધારે જનરેટ કરીને આપણે રીજનરેટિવ કરીને આપતા હશું તો આ વોલ્ટેજ રેગ્યુલેટર એ કોન્સ્ટન્ટ વોલ્ટેજ છે એ મેન્ટેન રાખવાનું કામ જ કરે છે. એટલે ટ્રેક્શન મોટરનું રિવર્સ એક્સાઇટેશન તમે કરી નાખો, રિવર્સ એક્સાઇટેશનમાં કાંઈ ન હોય, જ્યાં તમે આઉટપુટ લેતા હતા એની જગ્યાએ અહીંયા ઇનપુટ આપી દીધું, બરાબર. આપણે મોટરમાંથી શું કરતા હતા? આઉટપુટ લેતા હોય તો મોટરનું આઉટપુટ શું હોય? શાફ્ટ ફરે એટલે મિકેનિકલ. હવે શાફ્ટ તમે હાથે શાફ્ટ નું તમે ઇનપુટ કરી નાખો, શાફ્ટ આપણે ફેરવવા માંડી એટલે એ તો તમારી ટ્રેન જ્યારે કોસ્ટિંગમાં ચાલતી હશે,
પોતાના મોમેન્ટમ ઉપર, આપણે કહેવાય ને ગાડી ફ્રી કરીને જવા દીધી, એવી રીતે જ્યારે ચાલતી હશે બરાબર ને, એવી રીતે ચાલતી હોય ત્યારે શું થાય, ત્યારે ઇનપુટ ઓટોમેટિકલી મિકેનિકલ થઈ ગયું અને આઉટપુટ તો ઇલેક્ટ્રિકલ થઈને મળવાનું જ છે. તો આને કહેવાય રિવર્સ એક્સાઇટેશન. ટ્રેક્શન મોટરનું રિવર્સ એક્સાઇટેશન આપણે આમાંથી કરી શકાય અને ઇઝીલી રીજનરેટિવ બ્રેકિંગમાં આનો ઉપયોગ કરી શકાય. ચાલો આટલું બધાને ક્લિયર, રાજા વાગી ગયા, બધાને સમજાણું છે.